હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિડીયોની અંદર બંધારણના અગત્યના 1000 સવાલો આપણે જોઈ રહ્યા છીએ, અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ શરૂઆતથી લઈને અંત સુધીના ચેપ્ટર વાઇઝ. એમાં અત્યાર સુધી આપણે સૌ પ્રથમ 100 ક્વેશ્ચનો આપણે જોયા છે, 100 ક્વેશ્ચનો આપણે જોઈ ચૂક્યા છીએ. અને એ 100 ક્વેશ્ચનો તમે નથી જોયા તો વિડીયોની નીચે એની લિંક આપેલી છે. તો ચાલો આપણે જોઈએ આગળના 100 ક્વેશ્ચનો. એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, અને ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, એને ફોલો કરી લેજો. તો ચાલો શરૂઆત કરીએ 101 નંબરના ક્વેશ્ચનથી, બીજા 100 ક્વેશ્ચનો. તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપી શકે? તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો હોય છે એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે. મતલબ કે લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો, પરંતુ વિધાનસભાના સભ્યો અથવા તો વિધાન પરિષદના સભ્યો છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતાધિકાર નથી? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મત આપવાનો અધિકાર નથી? તો બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યો. હવે રાષ્ટ્રપતિની વાત કરવામાં આવી છે, તો રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થતી એમાં કોણ મત ના આપી શકે? તો જો વિધાન પરિષદના જે સભ્યો હોય એ અને બંને ગૃહની અંદર નિમાયેલા સભ્યો, જેમ કે લોકસભામાં 2 અને રાજ્યસભામાં 12, આ 14 સભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ ન શકે. સાથે સાથે વિધાન પરિષદના સભ્યો છે એ પણ એમાં ભાગ લઈ શકે નહીં. ત્યારબાદ છે રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે? તો કે લોકસભાના સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. એમાં પાછા નિમણૂક જે કરવામાં આવે લોકસભાના 2, રાજ્યસભાના 12 અને વિધાનસભામાં 1, જે એંગ્લો ઇન્ડિયન સભ્ય નિમણૂક કરવામાં, એને મત આપવાનો અધિકાર નથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. ત્યારપછી ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવાનું કાર્ય છે. ત્યારપછી રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યસભાના અધ્યક્ષ હોય છે એ ઉપરાષ્ટ્રપતિ હોય છે. બંધારણના અનુચ્છેદ 64 મુજબ એમ કહેવામાં આવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ એક્સ ઓફિસો મેમ્બર, મતલબ કે ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ બનશે, અનુચ્છેદ 64માં કહેવામાં આવ્યું છે. ત્યારપછી વડાપ્રધાનની નિમણૂક કોણ કરે? તો વડાપ્રધાનની નિમણૂક જનરલી રાષ્ટ્રપતિ કરતા હોય છે. મંત્રીમંડળ કોને જવાબદાર? તો આખું સમગ્ર મંત્રીમંડળ છે એ લોકસભાને જવાબદાર હોય છે, પછી તે રાજ્યસભાનો સભ્ય હોય તો પણ ભલે. મંત્રીમંડળના સભ્યની નિમણૂક કોણ કરે? તો મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરતા હોય છે. પછી કેબિનેટની બેઠકના વડા કોણ હોય? તો કેબિનેટ જે મંત્રીમંડળ હોય એમાં કેબિનેટ હોય, તો કેબિનેટની જે જનરલી બેઠક મળતી હોય તો એના વડા કોણ હોય? તો કેબિનેટની બેઠક હોય છે એના વડા હોય છે વડાપ્રધાન, ભારત દેશના વડાપ્રધાન. ત્યારબાદ છે કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? માની લો કે કોઈ પણ સભ્ય જે છે કોઈ પણ ગૃહનો સભ્ય નથી અને એમને મંત્રી બનાવવામાં આવે છે, તો એને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? તો એને 6 માસની અંદર ચૂંટાઈ જવું પડે. માની લો કે ભારત દેશના જે વિદેશ મંત્રી જયશંકર, ઓકે, એસ જયશંકર, તો તેઓ જ્યારે વિદેશ મંત્રી બન્યા ત્યારે એક પણ ગૃહના સભ્ય હતા નહીં, અને ત્યારબાદ તેમણે ગુજરાતની રાજ્યસભાની વિધાનસભા, આપણે રાજ્યસભામાંથી તેઓ ચૂંટાયા હતા. ભારતીય સંસદના નેતા કોણ હોય? તો ભારતીય સંસદ હોય એના નેતા હોય વડાપ્રધાન. ત્યાર પછી ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? તો ભારતમાં કટોકટી લાદવાની સત્તા જનરલી રાષ્ટ્રપતિની છે. ટોટલ 3 પ્રકારની કટોકટી લાગે, અનુચ્છેદ 352 મુજબ આંતરિક કટોકટી, અનુચ્છેદ 356 મુજબ, અહીંયા 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી, 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન, 360 મુજબ નાણાકીય કટોકટી. 3 પ્રકારની કટોકટી લાગે છે.
ત્યાર પછી સંસદની વ્યાખ્યામાં શું આવે તો સંસદ કો આપણી ભારત દેશની સંસદમાં શું શું આવે તો કે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા ત્રણે ત્રણનો સમાવેશ આપણી સંસદમાં સમાવેશ થઈ જાય છે ત્યાર પછી લોકસભાની મુદત કેટલા વર્ષની હોય તો લોકસભાની મુદત જનરલી 5 વર્ષની હોય પરંતુ રેમ પૂછે કે રાજ્યસભાની મુદત કેટલી હોય તો રાજ્યસભાનું રાજ્યસભા છે ને કાયમી ગૃહ છે એની મુદત હોતી નથી પરંતુ એના જે સભ્ય હોય ને એ દર એ એક તૃતીયાંશ સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થાય લોકસભાને કોણ બરખાસ્ત કરી શકે તો લોકસભાને રાષ્ટ્રપતિ બરખાસ્ત કરી શકે અને કયું ગૃહ કાયમી છે તો આપણે આગળ વાત કરી કે રાજ્યસભા છે કાયમી ગૃહ છે ક્યારેય બરખાસ્ત કરવામાં આવતું નથી લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે તો લોકસભાના સ્પીકરની નિમણૂક લોકસભાના સભ્યોમાંથી એની ચૂંટવામાં આવે છે લોકસભાના બેઠકનું સંચાલન કોણ કરે તો જનરલી સ્પીકર હોય એનું સંચાલન કરતા હોય છે અત્યારે હાલમાં ઓમ બિરલા છે આપણી લોકસભાના સ્પીકર છે રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે તો એ ઉપરાષ્ટ્રપતિ હોય છે એ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે એટલે એનું બેઠકનું સંચાલન કરતા હોય છે ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન જ્યારે ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે રાજ્યસભાનું સંચાલન છે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જે છે એ વિધાનસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે વિધાનસભાના સભ્યો હોય એમના દ્વારા રાજ્યસભાના સભ્યો છે એને ચૂંટવામાં આવે છે ત્યાર પછી નાણાકીય ખરડો સૌ પ્રથમ ક્યાં રજૂ થાય તો નાણાકીય ખરડો એ સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ થાય રાજ્યસભામાં ખાલી એમની મંજૂરી માટે મોકલવામાં આવે છે એ પણ 14 દિવસની અંદર મોકલ્યા દેવાની હોય છે સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે તો સંસદની અંદર જે અંદાજપત્ર રજૂ કરે છે નાણાં મંત્રી હોય એ અંદાજપત્ર છે એ રજૂ કરાવતા હોય છે ત્યાર પછી કે સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે તો સંસદની જ્યારે બેઠક બોલાવવાનો હુકમ કરવામાં આવે તો એ આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ હોય છે એ કરતા હોય છે ત્યારબાદ છે કે સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે તો સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરવાનો અધિકાર ભારત દેશના રાષ્ટ્રપતિને છે ત્યારબાદ સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય સંસદની સંયુક્ત બેઠક અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ 108 મુજબ બોલાવવામાં આવે છે હવે આ બેઠક ક્યારે બોલાવવામાં આવે છે તો જ્યારે કોઈ ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે છે ત્યારે આ બેઠક બોલાવવામાં આવે છે પરંતુ બે બાબતમાં સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી એક તો જ્યારે નાણાં ખરડો હોય ત્યારે અને બીજું બંધારણીય સુધારો હોય ત્યારે આ બે બાબતમાં ક્યારેય સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ નથી ત્યાર પછી સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો તો સ્પીકરનો હોદ્દો આપણે બ્રિટનના બંધારણમાંથી આપણે લીધો છે ત્યારબાદ સંસદ સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે તો સંસદ સભ્યો હોય ને બોલવાની પરવાનગી સ્પીકર આપે છે સ્પીકર એને બોલવા માટે મંજૂરી આપે છે ત્યારબાદ સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે તો સંસદ સભ્ય જનરલી સ્પીકરને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરતા હોય છે ત્યાર પછી કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં એમ કોણ નક્કી કરે તો કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં એ જે નક્કી કરવાનો અધિકાર સ્પીકરને આપવામાં આવ્યો છે સ્પીકર નક્કી કરે કે કોઈ પણ આ ખરડો છે નાણાકીય ખરડો છે કે નહીં એ સ્પીકર નક્કી કરે ત્યારબાદ લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સાઇન થાય તો જો કોઈ પણ ખરડો હોય છે રાજ્યસભા લોકસભામાં પસાર થાય ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે પછી રાષ્ટ્રપતિ એના ઉપર સાઇન કરે એટલે ખરડો જે છે એ કાયદો બની જાય મતલબ કે રાષ્ટ્રપતિની સહીથી આ કોઈ પણ ખરડો હોય કાયદો બને છે અને જ્યારે લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય તો લોકસભામાં ખરડો પસાર થાય તો એમાં સ્પીકરની સાઇન થાય ઓકે તો આ બંને ક્વેશ્ચન અલગ છે ધ્યાન રાખજો રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે તો વડાપ્રધાન છે ને એ રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે ત્યારબાદ જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય તો જાહેર હિસાબ સમિતિમાં ટોટલ 22 સભ્યો હોય એમાં 15 લોકસભાના અને 7 રાજ્યસભાના સભ્યો હોય છે ઓકે તો આ 15 લોકસભાના અને 7 રાજ્યસભાના
ત્યાર બાદ જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય? તો જનરલી જાહેર હિસાબ સમિતિના ચેરમેન હોય એ વિરોધ પક્ષના નેતા જ હોય છે. અને જાહેર હિસાબ સમિતિમાં કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આ જાહેર હિસાબ સમિતિના સભ્યો હોય છે પોતાનો અહેવાલ હોય છે રજૂ કરતા હોય છે. પછી અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય? તો અંદાજ સમિતિમાં ટોટલ 30 સભ્યો હોય છે, 30 સભ્યો, અને બધા જ લોકસભાના હોય, બધા જ લોકસભાના સભ્યો હોય છે આ 30-30. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરતા હોય છે. અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલી હોય છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય છે જનરલી 65 વર્ષની ઉંમરે તેઓ નિવૃત્ત થઈ જતા હોય છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને પોતાનું રાજીનામું આપે? તો સુપ્રીમ કોર્ટના કોઈ પણ વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે તે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનું રાજીનામું આપે છે. ત્યાર પછી પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? તો પંચાયતી રાજની જોગવાઈ 11મા પરિશિષ્ટમાં કરવામાં આવી. ટોટલ 12 પરિશિષ્ટો છે, એમાં 11મા પરિશિષ્ટમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી અને 12મા પરિશિષ્ટમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોને સોગંદ કોણ લેવડાવે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય એને રાષ્ટ્રપતિ પોતે સોગંદ લેવડાવે છે. ત્યાર પછી રાજ્યના બંધારણીય વડા કોણ હોય? રાજ્યના બંધારણીય વડા કોણ હોય? તો રાજ્યપાલ હોય, રાજ્યના બંધારણીય વડા હોય છે. ત્યાર પછી દેશની 10મી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ? તો 8 જુલાઈ 1996ના રોજ 10મી લોકસભાની મુદત પૂરી થઈ હતી. સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ હતી? તો 12મી લોકસભા છે સૌથી ટૂંકી હતી અને 5મી લોકસભા છે સૌથી લાંબી હતી. વર્તમાનમાં લોકસભામાં કેટલામી લોકસભા છે? તો અત્યારે હાલમાં 16મી લોકસભા ચાલે છે, 16મી, ઓકે, 16મી લોકસભા ચાલે છે, ઓકે. આ 15મી પહેલાં હતી, અત્યારે હવે 16મી થઈ ગઈ અહીંયા. ત્યાર પછી ગુજરાત પર સૌથી વધારે શાસન ક્યાં મુખ્યમંત્રીએ કર્યું? તો અહીંયા પણ નરેન્દ્ર મોદી આવશે. હવે પહેલાં માધવસિંહ સોલંકી હતા, પરંતુ હવે નરેન્દ્ર મોદીએ સૌથી વધારે ગુજરાત પર શાસન કર્યું. ત્યાર પછી બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું? તો 1946ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાર પછી નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે? તો નાણાકીય ખરડો હોય તો એ વિધાનસભામાં રજૂ કરવો હોય તો એના પહેલાં રાજ્યપાલની મંજૂરી લેવી પડે. ક્યારે? તો કે વિધાનસભાની વાત કરવામાં આવે છે. સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો જ્યારે સંવિધાન સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી ત્યારે કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા છે એની નિમણૂક કરવામાં આવે છે. પછી 11 ડિસેમ્બરના રોજ ચૂંટાયેલા રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવે છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય? તો રાજ્યનું મંત્રીમંડળ હોય વિધાનસભાને જવાબદાર હોય છે. ત્યાર પછી રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટે કેટલામી કલમ છે? તો રાજ્યની અંદર વિધાનસભા સ્થાપી તો એના માટે કલમ 168માં જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું? તો 73મા બંધારણીય સુધારો કરવામાં આવ્યોમાં 11મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું અને 74મા બંધારણીય સુધારા દ્વારા 12મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું બંધારણમાં. ત્યાર પછી વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ કરવામાં આવી? તો ટોટલ 500 વિધાનસભામાં મેક્સિમમ 500 બેઠકોની જોગવાઈ કરવામાં આવેલી છે અને ઓછામાં ઓછી પૂછે તો એ 60 બેઠકોની વાત કરવામાં આવે છે. અને વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો? 395 કલમો છે, પરંતુ સુધારા સાથે જોવા જઈએ તો ટોટલ 444 જેટલી કલમો થઈ ગઈ. સુધારા સાથેની સબ કલમની વાત કરવામાં આવે તો મુખ્ય 395, પરંતુ સુધારા સાથેની સબ કોલમ 444 જેટલી છે. ત્યાર પછી ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવામાં આવી? તો એ દક્ષિણ આફ્રિકામાંથી બંધારણને સુધારા કરવાની પ્રક્રિયા લીધી. અનુચ્છેદ 368માં એની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? તો વિધાન પરિષદ છે રાજ્યસભાને મળતું આવે છે. ત્યાર પછી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે.
અને હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વય મર્યાદા કેટલી હોય? તો એની નિવૃત્તિ એવો હાઈકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષે નિવૃત્ત થાય, પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે 65 વર્ષે નિવૃત્ત થાય. અને હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે? તો હાઈકોર્ટના ન્યાયાધીશ છે જનરલી રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે. અને હાઈકોર્ટના ન્યાયાધીશ હોય એને સોગંદ કોણ લેવડાવે? જો નિમણૂક રાષ્ટ્રપતિ કરે, પરંતુ સોગંદ રાજ્યપાલ લેવડાવે. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ હતી? તો એ સોનિયા ગાંધી પ્રથમ મહિલા નેતા હતી વિરોધ પક્ષની. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ દ્વારા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કરવામાં, જેને કેગ કહીએ છીએ. બંધારણમાં 148માં અનુચ્છેદમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે. અને આ કેગ જે છે એની નિવૃત્તિની વયમર્યાદા કેટલી? તો જોઈએ 65 વર્ષ અથવા તો 6 વર્ષ, આ બંનેમાંથી જે ઓછું હોય તે. ત્યાર પછી મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય? તો અનુચ્છેદ 324માં બંધારણની કલમ 324માં ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ છે મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરે છે. ત્યાર પછી નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય? તો જનરલી 5 વર્ષે નાણાં પંચની નિમણૂક કરવામાં આવે છે. અને નાણાં પંચની નિમણૂક કઈ અનુચ્છેદમાં કરવામાં આવે? તો એ 280માં નંબરની જે અનુચ્છેદ છે એમાં નાણાં પંચની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે. અને આજે નાણાં પંચ હોય એની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ નાણાં પંચની નિમણૂક કરે છે. અને કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે? તો એના ચેરમેન અને સભ્યોની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે? તો રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક છે એ રાજ્યપાલ કરે છે. અને એટર્ની જનરલની નિમણૂક કોણ કરે? તો એ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે અનુચ્છેદ 76 મુજબ. ત્યાર પછી કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી? તો જો યુપીએસસી જેને કહીએ છીએ તો એના સભ્યો જે છે જનરલી 65 વર્ષે નિવૃત્ત થાય. અને જ્યારે રાજ્ય જાહેર સેવા આયોગ મતલબ કે જીપીએસસી હોય તો એના સભ્યો છે 62 વર્ષે નિવૃત્ત થાય, અથવા તો 6 વર્ષ, અથવા તો 6 વર્ષ, બેમાં જે પહેલાં હોય તે. હવે એટર્ની જનરલનું કાર્ય શું હોય? તો એટર્ની જનરલ હોય છે તે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય કરે છે. પછી છે એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે? તો એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે અનુચ્છેદ 165માં એની જોગવાઈ કરવામાં આવી છે. અને એડવોકેટ જનરલનું કાર્ય શું? તો એ રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય કરે છે એડવોકેટ જનરલ. અને કલમ 370 કયા રાજ્યને લાગુ પડે? તો જમ્મુ કાશ્મીરને અનુચ્છેદ 370 કલમ નામની છે એ લાગુ પડે. અને ગોપાલા સ્વામી આયંગરે આ કલમ દાખલ કરી હતી, પરંતુ આ જે અનુચ્છેદ 370 છે અત્યારે હાલમાં એને રદ કરવામાં આવી છે. ત્યાર પછી કેન્દ્ર કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્રતા છે? તો અત્યારે તો લગભગ હવે 100 જેટલી યાદી છે. કેન્દ્ર યાદીમાં 100 જેટલી યાદીઓનો સમાવેશ થાય છે. અને રાજ્ય પોતાના સ્વતંત્ર કાયદો, તો રાજ્ય યાદીમાં 66 જેટલી યાદીનો સમાવેશ થાય છે. ત્યાર પછી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યામાં 1963નો કહેવામાં આવે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963માં બનાવવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા કેટલી? તો મુખ્ય ચૂંટણી કમિશનર હોય એની વયમર્યાદા 62 વર્ષે લગભગ જનરલી નિવૃત્ત થઈ જતા હોય છે આપણા રાજ્યના. ત્યાર પછી પંચાયતી રાજ શું આપે છે? તો સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ. મતલબ કે પંચાયતી રાજનો ઉદ્દેશ્ય મતલબ શું છે? તો સ્થાનિક સ્તરે મતલબ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં લોકતાંત્રિક વહીવટની સ્વતંત્રતા આપે છે. પંચાયતી રાજ પ્રણાલી શેના પર આધારિત છે? તો એ સત્તાના વિકેન્દ્રકરણ ઉપર આ પંચાયતી રાજ પ્રણાલી છે એ આધારિત છે. જેમ કે ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયતમાં સરપંચ હોય, એના નીચે સભ્યો હોય. પછી એના ઉપર તાલુકા પંચાયત હોય, એમાં પ્રમુખ હોય, એના સભ્યો હોય. એના ઉપર જિલ્લા પંચાયત હોય, તો આ સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવાય. ત્યાર પછી બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પહેલાં મંજૂરી લેવી પડતી નથી. ત્યાર પછી ભારતીય બંધારણમાં આપેલ મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે? તો મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા સંસદ પાસે છે.
જ્યારે કટોકટી લાગે ત્યારે એ મોકૂફ રાખી શકે. ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? તો 24 એપ્રિલ 1994 રોજ ભારતમાં પંચાયતી રાજનો અધિનિયમ છે તે લાગુ પડ્યો હતો. કોઈ પણ વ્યક્તિ જેને મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિ છે, એ ક્ષમા આપી શકે છે અનુચ્છેદ 72માં કોઈ પણ મૃત ગુનેગાર વ્યક્તિને. ત્યારબાદ છે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવડકર છે તે લોકસભાના પ્રથમ સ્પીકર હતા. અને પ્રથમ ન્યાયાધીશની વાત કરવામાં આવે તો હરિલાલ કણિયા છે, ભારતની સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા અને તેઓ ગુજરાતના વતની હતા. ત્યારબાદ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટની જવાબદારી કોની હોય? તો રાષ્ટ્રપતિ છે કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટની મુખ્ય જવાબદાર હોય છે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો ધરાવતું રાજ્ય કયું? તો સિક્કિમમાં સૌથી ઓછી વિધાનસભાની બેઠકો છે. અને ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા કોણ હોય? તો રાષ્ટ્રપતિ હોય, ત્રણેય પાંખના વડા હોય. ત્યારબાદ છે સંસદમાં બંને ગૃહને કોણ બોલાવી શકે? સંસદના બંને ગૃહ છે એમાં બોલવાનો કોને અધિકાર છે? તો રાષ્ટ્રપતિ છે ને બોલવાનો અધિકાર છે અને બંને ગૃહને બોલાવી પણ શકે છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી? ત્રણ પ્રકારની કટોકટી છે. અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ 356 રાષ્ટ્રપતિ શાસન, 360માં નાણાકીય કટોકટી. ત્રણ કટોકટી લાગુ પડે છે. રાષ્ટ્રપતિને કોણ પદ ભ્રષ્ટ કરી શકે? તો સંસદ છે એ મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા એને પદ ભ્રષ્ટ કરી શકાય. મહાભિયોગ અનુચ્છેદ 161માં એની જોગવાઈ કરવામાં આવી. અને ત્યારબાદ છે કે ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટે સત્તા કોને છે? તો સંસદને કોઈ એ સરહદ નક્કી કરવાની અથવા તો રાજ્યની સ્થાપના કરવા માટેની સત્તા આપવામાં આવેલી છે. ત્યારબાદ છે લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય? તો લોકસભાની મુદત હોય છે એ સામાન્ય રીતે 1 વર્ષ સુધી વધારી શકાય છે જેવી કટોકટી લાગુ પડે ત્યારે. તો મિત્રો અત્યારે આપણે આ બીજા 100 ક્વેશ્ચનો આપણે અત્યાર સુધીમાં જોયા અને ટોટલ આપણે 2200 ક્વેશ્ચનો જોયા. તો હવે પછીના ક્વેશ્ચનો છે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોની નીચે આ 200 ક્વેશ્ચનની તમને લિંક મળી જશે. થેન્ક યુ.